ભારતીય વેદ અને પુરાણોમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે આ પૃથ્વી ઉપર ચાર યુગ વીતશે જેમાં પહેલો સતયુગ આવશે આવશે એના પછી પછી અને અને આજના આ વાત કરવાની છે ભયાનક અમુક પ્રશ્નોની જે સાંભળતા જ તમારું શરીર ધ્રુજવા લાગશે અને પગ નીચેથી જમીન પણ ખસવા લાગશે આપણા શાસ્ત્રોમાં આ કલયુગ હજારો વર્ષ પહેલા જણાવવામાં આવ્યું હતું જેમાં જણાવવામાં આવ્યું હતું કે કેવું હશે આ કલયુગ કેવું હશે કલયુગમાં આપણું ભવિષ્ય અને કલયુગમાં લોકો કેવું વર્તન કરશે અને કલયુગની સ્ત્રીઓ કેવી હશે સ્વાભાવિક વાત છે કે આ બધા પ્રશ્નો તમારા મનમાં પણ ઉદ્ભવતા હશે આજના આ વિડીયોમાં આજ પ્રશ્નોના જવાબ મેળવીશું તેથી આજના આ વિડિયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં અને મિત્રો તમારો એક લાઈક આવા જ રસપ્રદ વિડિયો બનાવવા માટે અમને પ્રેરણા આપે છે તેથી અમારા આ વિડીયોને લાઈક અને શેર કરવાનું પણ ભૂલતા નહીં તો ચાલો આજનો આ વિડીયો શરૂ કરીએ કહેવાય છે કે જ્યારે આખી દુનિયાની રચના કરવામાં આવી હતી ત્યારે ભગવાન બ્રહ્માને પિતા તરીકે ભગવાન વિષ્ણુને ને પાલન કરતા તરીકે અને ભગવાન શિવને સંહાર કરતા તરીકે ગણવામાં આવ્યા હતા ત્યારે ચાર યુગની વાત પણ કરવામાં આવી હતી જેમાં પહેલું સતયુગ આવશે એના પછી ત્રેતાયુગ પછી દ્વાપરયુગ અને છેલે કળયુગનો ઉલ્લેખ આપણા પુરાણોમાં કરવામાં આવ્યો છે કળયુગ વિશે એવું માનવામાં આવે છે કે જ્યારે આ કળયુગની સમાપ્તિ થશે ત્યારે એક મોટો પ્રલય આવશે જેનાથી પૃથ્વી જળમગ્ન થઈ જશે મહર્ષિ વેદવ્યાસજીના કથન મુજબ કળયુગમાં વર્ણ વ્યવસ્થા એટલે કે બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એમ ચાર વર્ણોમાં विभाजित થશે તેમજ આનાથી લોક

અને આજના આ સમયમાં વૃદ્ધાશ્રમો પણ ખોલવામાં આવી રહ્યા છે આ માનવી પોતાના સેવા નથી કરતો અને તેને વૃદ્ધાશ્રમમાં મોકલી દે છે મહર્ષિ જણાવ્યા અનુસાર કોઈ ઊંચી જ્ઞાતિમાં જન્મે કે પછી કોઈ નીચી જ્ઞાતિમાં જન્મે માત્ર શક્તિશાળી લોકો અને પૈસા વાળાને જ રાજ મળશે લોકો ધર્મ કર્મ પણ પોતાના મુજબ જ કરશે જેમાં પૈસા ઉપવાસ મહેનતને જ ધર્મ માનવામાં આવશે તેમજ થોડા પૈસા મળતાની સાથે જ લોકોમાં અભિમાન આવી જશે મહર્ષિ વેદવ્યાસ વેલયુગમાં સ્ત્રીઓનું વર્તન કેવું હશે એના વિશે કહે છે કે સ્ત્રીઓમાં પોતાના અભિમાન આવશે સોના ચાંદી અને લુપ્ત થઈ જશે જેના લીધે સ્ત્રીઓ પોતાના વાળથી જ શ્રંગાર કરશે અને સ્ત્રીઓમાં ઘણો બધો અભિમાન પણ આવી જશે જો આજના આ સમયની વાત કરીએ તો આજના આ સમયમાં આવું બધું થઈ રહ્યું છે જે વેદ જણાવ્યું છે કલયુગમાં યુવતીઓ ધનવાન માણસને જ પતિ બનાવશે તેમજ ગરીબ પતિને તરછોડી દેશે અને પૈસાનો વધુ પડતો ઉપયોગ તો ઘર બનાવવામાં જ પૂરો થઈ જશે જેના લીધે દાન પુણ્યનું મહત્વ ઘટી જશે અને આખી ધરા ધનના સંગ્રહ ઉપર ટકી જશે પૈસાનો ખોટો ઉપયોગ થશે મોજ મસ્તી અને મનોરંજન માટે જ પૈસાનો ઉપયોગ કરવામાં આવશે તેમજ ધર્મ કર્મના કામમાં પૈસો વાપરવામાં નહીં આવે કલયુગની યુવતીઓ પોતાના મુજબ જ જીવન વિતાવશે અને તેનો સ્વભાવ તેમજ આચરણ વિલાસી બનશે

અરોગી લેસે તેમ જ અંતિમ ક્રિયા શ્રાદ્ધ દેવ પૂજા અને તર્પણની વિધિ પણ નહીં કરવામાં આવે કળયુગની સ્ત્રીઓ લોભી વધુ કોરાકવાળી તેમ જ બુદ્ધિહીન હશે તો મિત્રો આ હતી મહર્ષિ વેદવ્યાસજીની કળયુગ વિશેની ભવિષ્યવાણી હવે જાણીએ ભગવાન વિષ્ણુ દ્વારા કરવામાં આવેલી કળયુગ વિશેની ભવિષ્યવાણીઓ ભગવાન વિષ્ણુના જણાવ્યા અનુસાર સ્ત્રીઓ પોતાના પતિ તેમજ જ ગુરુઓનો આદર સત્કાર પણ નહીં કરે બાળકોનું પેટ ભરવા પહેલા પોતાનું પેટ ભરશે મિથ્યા

જેવા પાપ બનશે જેના પરિણામે ગૌ સંખ્યામાં ઘટાડો આવશે અને સમય જતા એવા દિવસો આવશે કે એક પણ ગૌ માતા જોવા નહીં મળે સાધુ સંતો વાણી તેમજ વર્તનમાં નાની ઉંમરે સફેદ વાળ થશે ત્રીસ વર્ષ સુધી ગઢ પણ આવી જશે ભગવાન શ્રી કૃષ્ણ કલયુગ વિશે જયારે નારદ મુ સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય એવો હશે જેમાં પુરુષો પોતાની પત્ની ને આધીન થઈને રહેશે તેમની સ્થિતિ એક ચાકર જેવી બની જશે

આ ભોમ અનાજ ઉગાડવાનું બંધ કરી દેશે કોઈ પણ ઝાડ ફળ ફૂલ નહીં દેખાય અને કામધેનુ ગણાતી ગૌ માતાનું દૂધ પણ આપવાનું બંધ કરી દેશે લોકો ધાર્મિક કાર્યો ઓછા કરશે બળવાનનું જ રાજ ચાલશે તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય અને આખો સમાજ હિંસક બની જશે નાની નાની વાતોથી એકબીજાનો વિરોધ કરવામાં આવશે શાસ્ત્રોનું પઠન બંધ કરવામાં આવશે તો આ બધું કલયુગમાં કરવામાં આવશે તો આજનો આ વિડીયો કેવો લાગ્યો તમને એ અમને કોમેન્ટ કરીને જણાવજો અને જો તમે અમારી અમારી ચેનલ ચેનલ ગર્વ ગર્વ ગુજરાત ઉપર નવા છો તો આ સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને બાજુમાં આવેલો જે આઇકન છે તેને ઓન પણ કરી નાખજો જેથી કરીને અમે કોઈ રસપ્રદ અને નોલેજેબલ વિડીયો અપલોડ કરીએ તો તેની માહિતી સૌથી પહેલા તમને મળી જાય તો આપણે ફરી મળીશું આવા જ એક મજેદાર વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત